સો હાય ફ્રેન્ડ્સ, આજનો જે વિડીયોનો ટોપિક છે જેમાં ભાવનગર યુનિવર્સિટી એડમિશન વર્ષ 2022-23 માટેનું મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર થઈ ગયું છે. તો મોસ્ટ ઓફલી તમારા જે પ્રશ્નો ઇન્સ્ટાગ્રામમાં આવ્યા હતા કે સર મેરિટ લિસ્ટ કઈ રીતે ચેક કરવું, તો આ વિડીયોમાં હું તમને લોકોને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશ કે તમે યુજી એટલે કે અંડર ગ્રેજ્યુએટ અને પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન અને બીએડ માટેનું તમારું મેરિટ લિસ્ટ છે એટલે કે તમારું નામ છે તમે કઈ રીતે ચેક કરી શકશો. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો યુનિવર્સિટીને લગતી તમામ અપડેટ માટે ચેનલ છે સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે આ ચેનલમાં એડમિશન, સ્કોલરશિપ અને હોસ્ટેલને લગતી તમામ અપડેટ છે તે મળતી રહેશે. સૌપ્રથમ મિત્રો તમારે ગૂગલ કે ક્રોમ બ્રાઉઝરમાં તમારા મોબાઈલ કે પીસીમાં સર્ચ કરવાનું છે ભાવનગર યુનિવર્સિટી. ભાવનગર યુનિવર્સિટી સર્ચ કરશો, તમારી સમક્ષ જે પહેલી વેબસાઇટ આવશે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તમે એની ઓફિશિયલ વેબસાઇટમાં આવી જશો, સ્ક્રોલ ડાઉન કરીને તમારે નીચે આવી જવાનું છે. તમે નીચે આવશો તો અહીંયા તમને જે એડમિશન માટેનું પોર્ટલ છે એમાં નીચે તમને બે નંબરમાં જોવા મળશે એડમિશન પોર્ટલ યાર 2022-23, એના પર તમે ક્લિક કરી દેશો. હવે જેટલા પણ એડમિશન પ્રોસેસ ચાલુ છે એ તમામની માહિતી અહીંયા તમે જોઈ શકો છો. તમારે યુજી, પીજી કે ડિપ્લોમા કે બીએડ માટે ફોર્મ કઈ રીતે ભરવું જોઈએ એના પર પણ મેં વિડીયો છે તે બનાવેલા છે. હવે બીએસસી માટેનું જે મેરિટ લિસ્ટ છે એ પહેલાં જ ડિક્લેર થઈ ગયું છે, બાકીના જે કોર્સિસ છે એનું મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર થવાનું બાકી હતું. માહિતીની પીડીએફ પણ તમને નીચે મળી જશે. અહીંયા તમે વાંચી શકો છો કે તમારે એમએ, એમકોમ, એમએસસી, એમએસડબલ્યુ, એમએચઆરડી, એમએડ, એલએલબી માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિક્લેર થઈ ગયું છે. પછી ડિપ્લોમા માટેનું પણ ડિક્લેર થઈ ગયું છે અને બીએડ માટેનું પણ ડિક્લેર છે તે થઈ ગયું છે. હવે ત્રણેયમાંથી તમારે જેનું પણ મેરિટ લિસ્ટ જોવો એના પર તમે ટચ કરશો. જો તમે બીએડ માટે જોઈએ તો આના પર ટચ કરશો, પછી ડિપ્લોમા માટે જોઈએ તો આના પર ટચ કરશો, અને એમએ, એમકોમ, એમએસસી, પોસ્ટ ગ્રેજ્યુએશન માટેનું જોવો હોય, એમએડ માટેનું જોવો હોય, એલએલબી માટેનું જોવો હોય તો પહેલી કોલમ છે તે ઓપન કરશો. પ્રોસેસ બધામાં સેમ જ રહેશે. તો હું પહેલી કોલમ ઓપન કરીને તમને લોકોને બતાવું, એના પર તમે ઓકે કરશો. આ ટાઈપનું તમારી સમક્ષ ઓપ્શન છે તે જોવા મળશે. હવે અહીંયા તમને પીજી જોવા મળશે, નીચે તમને સિલેક્ટ કોર્સ જોવા મળશે તો એના પર તમે ઓકે કરશો. તમે જે કોર્સમાં ફોર્મ ભર્યું હોય એનું તમારે ચેક કરવું હોય તો તમે એના પર ક્લિક કરવાનું છે. ઉદાહરણ તરીકે મારે એમએ ઇંગ્લિશનું જોવું હોય તો એના પર ક્લિક કરીશ. એના પર ક્લિક કરશો એટલે નીચે તમને કોલેજ સિલેક્ટ કરવાનું કહે છે. એના પર ઓકે કરશો તો કોલેજ ખુલી જશે. એમાંથી તમે જે પણ કોલેજમાં ફોર્મ ભર્યું હોય એ કોલેજનું આમાંથી તમારે જોવું હોય કે જે કોલેજનું તમારે મેરિટ લિસ્ટ જોવું હોય એના પર તમે ક્લિક કરો. ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમને મેરિટ લિસ્ટ અને નીચે તમને વ્યૂનું ઓપ્શન જોવા મળશે. આવી રીતે તમારે જે પણ કોલેજનું જોવું હોય, જે પણ કોર્સનું જોવું હોય, એમએ ઇંગ્લિશ, ગુજરાતી, ત્યાર પછી એમકોમ, એમએસડબલ્યુ, બીએડ, જેનું પણ જોવું હોય આ મુજબ જ તમારે સંપૂર્ણ પ્રોસેસ કરવાની છે. મેરિટ લિસ્ટ પર તમે વ્યૂ પર ઓકે કરશો એટલે પીડીએફ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. પીડીએફ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ ગયા પછી આખા તમામ કેટેગરીના વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ તમારી સમક્ષ ઓપન થઈ જશે. તમે આરામથી ઘરે બેઠા વાંચીને આરામથી જોઈ શકો છો કે તમારું આમાં મેરિટ લિસ્ટ પ્રમાણે તમારો નંબર કેટલામાં છે, તમે ક્યારે પાસ કરેલું છે સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે. તમે બેક થઈ જશો ત્યાર પછી તમારે મિત્રો જો આમાં બીજા કોર્સિસનું જોવું હોય, જે બીએડનું કે એનું જોવું હોય તો એના પર તમે ક્લિક કરશો તો બીએડનું, પીજી ડિપ્લોમાનું, જેનું પણ તમારે જોવું હોય જે રીતે મેં અહીંયા પ્રોસેસ કરી એ મુજબ તમે આરામથી જોઈ શકશો. આમાં અહીં તમારે કોલેજ છે સિલેક્ટ કરવાની આવશે, કોલેજ તમારે સિલેક્ટ કરવાની છે અને આ મુજબ જ તમે તમામ કોર્સિસનું મેરિટ લિસ્ટ છે તે ઘેર બેઠા આરામથી જોઈ શકશો. સામે તમને વ્યૂનું ઓપ્શન જોવા મળે એના પર ક્લિક કરીને તમે આરામથી મેરિટ લિસ્ટ છે તે જોઈ શકશો. તો મેરિટ લિસ્ટ આવી રીતે તમે ચેક કરી શકશો. હવે મેરિટ લિસ્ટ તમારું ડિક્લેર થઈ ગયા પછી આગળની પ્રોસેસ તમને લોકોને કદાચ કાંઈ ખબર ન પડે તો તમે લોકો મને ઇન્સ્ટાગ્રામમાં અથવા નીચે કોમેન્ટ કરી શકો છો, અથવા જરૂર પડશે તો એના પર પણ હું આગળની પ્રોસેસનું છે તે વિડીયો બનાવી દઈશ. તો જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબર કરી રાખજો, કારણ કે આવીને આવી અપડેટ છે એ તમને મળતી રહેશે. અને હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક મળી જશે, એમાં જઈને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો.